આજ આપણે વર્કબુકમાં ફિફ્ટી એટ પેજ ઉપર આપણો લેશન નંબર ફાઈવ રીમઝીમ રીમ જે આપણે સિક્સ સુધી સી સેવન પેજ સુધી આપણે જોયું હતું હવે આપણે ફિફ્ટી એટ પેજ ઉપર તો જો આપણને શું આપેલું છે મમ્મી પપ્પા કે શિક્ષકની મદદથી લઈ ગીત અભિનય સાથે ગાવો એટલે આપણને એક પોયમ આપેલી છે અને તે પોયમ આપણા મમ્મી પપ્પા સાથે અથવા આપણા શિક્ષક સાથે તે ગાવાનું છે તો જો સિંગ ધ સોંગ વિથ ધ એક્શન વિથ ધ હેલ્પ ઓફ યોર પેરેન્ટ્સ ઓર ટીચર શું કીધું છે કે જે નીચે આપેલું ગીત છે તે તમારા મમ્મી પપ્પા સાથે કે તમારા ટીચર સાથે તે શું કરવાનું છે સોંગ ગાવાનું છે તો ચાલો આપણે ગાઈએ આવો મેઘરાજા આવો મેઘરાજા વગડાવો વાજા પી પી પોમ પમ 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 શું કહે છે આવો મેઘરાજા આવો મેઘરાજા વગડાવો વાજા પી 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 પમ પમ મુશળધાર મુશળધાર વરસે છે પાણીડાધાર છલબલ 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 છોમ 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 રેલમ છેલમ રેલમ છેલમ નદી નાળા રેલમ છેલમ સરર સરર શોમ શોમ સોમ શોમ છલકાઈ જાય ખેતર સીમ રીમ ઝીમ રીમ ઝીમ રીમ ઝીમ રીમ જોયું ને આપણને આ કાવ્ય પોયમમાં શું કીધું છે અહીં વરસાદ આવી રહ્યો છે અને અહીં વાદળામાંથી પણ વરસાદ આવી રહ્યો છે અને છોકરાઓ અહીં શું કરી રહ્યા છે વરસાદમાં નાઈ રહ્યા છે તો આપણને આજે શું કીધું છે આવો મેઘરાજા આવો મેઘરાજા વગડાવો વાજા પી પી પમ પમ શું કર્યું છે કે આપણને વરસાદ મેઘરાજા જે આવી રહ્યા છે એટલે કે વરસાદ એના માટે શું કરો તમે બધા વગડાવો મ્યુઝિક કરાવો પીમ 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 પમ પમ મુશળધાર મુશળધાર વર્ષે છે પાણી ધાર છલબલ 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 છોમ શું કીધું છે મુશળધાર એટલે કે જોરદાર વરસાદ શું થઈ રહ્યો છે વરસી રહ્યો છે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે અને છોકરાઓ શું કરી રહ્યા છે છપ 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 રેલમ છેલમ રેલમ છેલમ નદી નાળા રેલમ છેલમ શરર શરર શોમ શોમ શું કહે છે કે નદી નાળા તળાવ બધું શું થઈ ગયું છે ઓવરફ્લો એટલે કે છલકાઈ ગયું છે અને વરસાદ કેવો વરસી રહ્યો છે રીમ એટલે કે છલકાઈ જાય ખેતર સીમ રીમ ઝીમ રીમ ઝીમ શું કહી રહ્યા છે કે જ્યારે વરસાદ આવી રહ્યો છે ત્યારે બધી નદી નાળા કૂવા દરિયો બધું શું થઈ ગયા છે છલકાઈ ગયા છે અને વરસાદ કેવો આવી રહ્યો છે રીમછીમ રીમઝેમ આવી રહ્યો છે અને જો ત્યાં એક છોકરો છે એ શું કરી રહ્યો છે ખાઈ રહ્યો છે અને બધા છોકરાઓ શું કરી રહ્યા છે વરસાદમાં મજા કરી રહ્યા છે તમે વરસાદ આવે ત્યારે તમે મજા કરો છો ને હવે જો આ જે પોયમ છે આપણો એ તમારા મમ્મી અને પપ્પાની સાથે ગાજો હવે જો આપણે ગ્લોસરી જોઈ લઈએ તો શું આપેલું છે મિનિંગ એટલે કે શબ્દાર્થ એન્ડ ગ્લોસરી તો જો મેઘ રાજા એટલે કે લોર્ડ ઇન્દ્રા એટલે કે વરસાદ રેન એટલે કે વરસાદ અને વગડાવો એટલે કે ટુ મેક પ્લે એટલે કે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે તમે એક મ્યુઝિક વગાડો જ્યારે વરસાદ આવી રહ્યો છે ત્યારે એન્ડ મુશળધાર એટલે કે ટોરેન્ટેલ એન્ડ નદી એટલે કે રિવર નાળા એટલે કે બ્લોક્સ છલકાવું એટલે કે ટુ ઓવર ફ્લો એન્ડ ખેતર એટલે કે ફાર્મ ઓકે એન્ડ નેક્સ્ટ પેજ જોઈએ આપણે તો શું કીધું છે મૂળાક્ષરો ઓળખી અને રંગ પૂરો આઈડેન્ટિફાય ધ લેટર એન્ડ કલર ઇટ્સ જોયું ને તો જો શું કીધું છે આપણને જે આપણને આ પિક્ચર આપેલા છે તેને ઓળખવાનું છે અને તેના વર્ડ્સ એટલે કે જે આપણા આર્ટિકલ આપેલો છે આર્ટિકલ જે વર્ડ્સ આપેલો જે છે કથી જ્ઞ સુધી જે આ કકો આપેલા છે તેમાંથી આપણે શું કરવાનું છે જે શબ્દો આપણને આપેલા છે તે ઓળખવાનો છે અને આ બધા જે કલરો છે એટલે કે જે વર્ડ્સ છે તેની અંદર શું કરવાનું છે કલર કરવાનો છે ઓકે તો જો આપણે જોઈએ પહેલાં ફર્સ્ટ શું આપેલું છે વ તો આ કયો ઝાડ છે વડનો અને આ શું છે આવી રહ્યું છે વરસાદ તો તેની અંદર વ જે વર્ષ છે શબ્દ એ તમારે ઓળખવાનું છે તો જો વ ડ તો શું આવે ફર્સ્ટ વડ એટલે કે વ ઉપર લાઇનિંગ કરવાનું આઈડેન્ટિફાય ઓળખવાનું એન પછી શું છે વરસાદ એટલે કે વ ઉપર પછી એ રીતે તમને જો રથ આપેલું છે અને રકાબી આપેલી છે તો તેમાંથી આપણે શું ગોતવાનું છે ર આઈડેન્ટિફાઈ કરવાનું છે એટલે કે ર ઓળખવાનું છે તો ર કા બી પછી આપણને નેક્સ્ટ થર્ડ શું આપેલું છે સસલુ સગડી તો આપણે તેમાંથી આઈડેન્ટિફાઈ વર્ડ્સ કયું કરવાનું છે સસલુ એટલે કે શ તો આપણે કરશું શ સ્લુ એટલે કે બે વાર સ વર્ડ્સ આપણે ઓળખાય ને એ રીતે આપણે આ શું છે સગડી તો શને ઓળખવાનું એન્ડ નેક્સ્ટ શું આપેલું છે આપણને દડો તો આપણે દડાને દ એટલે કે આપણે ઓળખી શકી શકીએ છીએ તો દડો એન્ડ દફતર એટલે કે દ હવે જો આપણને જે આ વર્ડ્સ આપેલા છે તેની અંદર આપણે શું કરવાનું છે કલર કરવાનું ઓકે સમજાઈ ગયું ને હવે નેક્સ્ટ પેજ ઉપર જોઈએ આપણે તો આપણને શું આપેલું છે કે અક્ષરો ઓળખો એટલે કે આઈડેન્ટિફાય ધ લેટર જે આપણે નેક્સ્ટ પેજમાં જોયું હતું સી ફિફ્ટી નાઇન પેજ ઉપર જે આપણે પિક્ચર આપેલું હતું અને વર્ડ્સ ઓળખતા હતા આ રીતે આપણને શું કરવાનું છે જે આપણને આપેલું છે ફર્સ્ટ કે વને ઓળખો અને તેની ફરતે શું કરો સર્કલ કરો એટલે કે આઈડેન્ટિફાઈ વ એન્ડ સર્કલ ઇટ આપણને જે વ આપેલું છે તેમાંથી ઓળખો અને તેની અંદર શું કરવાનું છે આપણને સર્કલ એટલે કે ગોળ કરવાનું છે ઓકે તો જો આપણને ફર્સ્ટ શું છે શ પછી શું આવેલું છે વ તો વ ઉપર આપણે શું કરશું રાઉન્ડ એન્ડ પાછું જો શ ર એન્ડ વ પછી દ ર અને વ એ રીતે આપણે શું કરવાનું છે વ ઓળખવાનું છે અને તેની ઉંમર શું કરવાનું છે સર્કલ કરવાનું ઓકે એન્ડ સેકન્ડ શું આપેલું છે આપણને પાછું ર તો ર ને ઓળખો અને તેની ફરતે સર્કલ કરો એટલે કે આઈડેન્ટિફાય ર એન્ડ સર્કલ ઇટ એટલે કે શું કીધું છે આપણને ર ઉપર કરવાનું તો આપણે એ રીતે ર આઈડેન્ટિફાય કરવાનો એટલે કે ઓળખવાનું અને ર ઉપર છે સર્કલ એ રીતે જો થર્ડ શ ને ઓળખો અને તેની ફરતે સર્કલ કરો એટલે કે આઈડેન્ટિફાય શ એન્ડ સર્કલ ઇટ એટલે કે સ ઉપર કરવાનું ઓકે સ તમારે ઓળખવાનું છે શોધવાનું અને તેને શું કરવાનું છે આપણે સર્કલ પેન્સિલ દ્વારા ઓકે પછી દ ને ઓળખો અને તેની ફરતે સર્કલ કરો એટલે કે આઈડેન્ટિફાય દ એન્ડ સર્કલ ઇટ એટલે કે જે આપણે નીચેના ઉપરના જે તણે જોયા એ રીતે આપણે આની અંદર પણ દ ઉપર શું કરી દેવાનું છે સર્કલ ઓકે સમજાઈ ગયું ને હવે જો નેક્સ્ટ આપણે જોઈએ શું દિવસ ટેન્થમાં વ ર દ અક્ષરોને શળકર કરી દર્શાવો જે આપણે ઉપર જોયું એ રીતે આપણે અહીંયા ટેન્થમાં પણ જોવાનું તો જો આપણને અહીંયા શું આપેલું છે વર્ડ્સ એટલે કે આઈડેન્ટિફાઈ કરવાનું છે તો જો વ આપેલું છે ર શ તો જે વ છે તેની અંદર વ જેટલા આવતા હોય તેને શું કરવાનું છે સર્કલ કરવાનું ઓકે પછી ર આવે તો ર એન્ડ સ આવે તો શ ઓકે જે રીતે તમને આ વર્ડ્સ આપેલા છે જે તમારા એની ઉપરથી તમારે શું કરવાનું છે તેને ઓળખવાનું અને સર્કલ કરવાનું છે પછી જો ઇલેવન શું આપેલું છે કે શબ્દોમાંથી ર દ વ શ અક્ષરો શોધો એન્ડ સર્કલમાં દર્શાવેલ રંગ પૂરો એટલે કે ફાઇન્ડ ધ લેટર ર દ વ શ ફોર્મ ધ વર્ડ્સ એન્ડ કલર ઇન સર્કલ જોયું જો આપણને જે રીતે આ ઉપર જોયું અહીંયા આપણને શું આપેલું છે પહેલાં તો ફર્સ્ટ જોયું ને તો ફર્સ્ટ શું છે ર દ વ એન્ડ શ જે આપણને આ શબ્દો આપેલા છે તેની અંદર આપણે આ વર્ડ્સ જે છે જે આપણે આઈડેન્ટિફાય કરવાનું ઓળખવાનું અને તેની અંદર શું કરવાનું છે કલર જેમ કે ર છે તો રેડ આવશે અને દ છે તો ગ્રીન એન્ડ વ છે એટલે યલો એન્ડ શ એટલે કે બ્લૂ એટલે કે તમને લાલ ર આવે ત્યાં કરવાનું દ આવે ત્યાં લીલું કરવાનું વ આવે ત્યાં પીળો કરવાનો અને શ આવે ત્યારે બ્લુ કરવાનું ઓકે તો આપણને જો દા પછી રમતો શામાં ન અને ગ ર જ ઓકે તો આપણે જોઈએ તો જો આપણને ફર્સ્ટ શું આપેલું છે આપણને ર તો આપણે ત અને શું આપેલું છે આપણને ગ ર જ ઓકે તો આપણે બે આઇડેન્ટિફાઈ કર્યાના તેની અંદર શું કરવાનું રેડ કલર એન પછી દ તો જો વન ગાજર નરમ અને ભર જો આપણને આમાં દ આપેલું છે તો કે ન તો આપણે તેને આઈડેન્ટિફાય કરવાનું છે ન પછી શું છે વ તો વની અંદર શું કરી દીધું છે આપણને કે શાગ તળાવ વહાણ એન પરખ ખ આપણે શું છે તળાવની અંદર વ છે ને પછી વહાણની અંદર છે તો આની અંદર આપણે કયો કલર ગણવાનો છે યલો કલર એન્ડ શ તો એન્ડ વ જ ન છે ને તો આપણને શું આપેલું છે સાગર તો તેની અંદર શું કરી દેવાનું આપણે બ્લુ કલર ઓકે હવે નેક્સ્ટ પેજમાં આપણે જોઈએ તો શું આપેલું છે કે શબ્દો બનાવો નમૂનો આપ્યો છે એટલે કે ફોર્મ ધ વર્ડ્સ એન એક્ઝામ્પલ ઇન ધ ગીવન તો આપણને જે શબ્દો અહીંયા કોષ્ટકમાં આપેલું છે ને અને જો આપણને એક સેન્ટેન્સ એટલે કે એક વર્ડ શબ્દ આપણને બનાવ્યું છે તેનું શું છે વર તો આ રીતે આપણને જે આપેલું છે બ્રેકેટમાં તે શબ્દો આપણને શું કરવાનું છે જોઈન્ટ કરવાનું છે ઓકે તો જો આપણે જોઈએ ફર્સ્ટ તો જો વર પછી સ ર શો તો આ રીતે આપણે બ્રેકેટ બનાવી લેવાનું પછી દ ર દ એન્ડ દ ર ઓકે તો દ ર પછી વ દ સ ઓકે ર એન્ડ શું છે વ દ તો વ દ બનાવવાનું પછી ર વ એન્ડ વ શ આ રીતે તમારે શું કરવાનું છે તેની અંદર શબ્દ બનાવવાનું ઓકે એની થર્ટી શું છે આપણને કે મોટેથી વાંચો એટલે કે રીડ કરવાનું રીડ અલાઉડ એટલે કે મોટેથી વાંચો એટલે કે જોરથી બોલો તો શું છે ફર્સ્ટ નમ રાજ વેર રેષા જમ માન દેવ નેશ મામગ ગાન મેના મેદ વન વાન રમે સેજ જગ જાન જ મે સેર મન શાન ન મે ન આ રીતે તમારે શું કરવાનું છે તેને રીડ કરવાનું અને જો ફોટી આપણને શું આપેલું છે નીચેના વાક્યોમાં જ્યાં વ વરસદ આવે ત્યાં સર્કલની નિશાની કરો અને નમૂનો આપ્યો છે એટલે કે સર્કલ ધ લેટર એટલે કે આપણે વ ર શ જે તમારા વર્ડ્સ આવતા હોય લેટર આવતા હોય તેની અંદર શું કરવાનું છે આપણે સર્કલ કરવાનું જેમ આપણે પહેલાં પણ જોઈ ગયા છીએ આ રીતે ઓળખી અને શું કરવાનું છે સર્કલ કરવાનું છે જો આપણને એક ઉદાહરણ આપેલું છે જેમ કે વાદળ ગરજે છે તો તેની અંદર શું આવ્યું છે દ અને ર તો તેની ઉપર સર્કલ કરી દેવાનું એ રીતે આપણને સેકન્ડ આપેલું છે કે વ શા દ વર્ષે છે તો તેની અંદર વ ર પછી ર એ રીતે તમારે સર્કલ કરી દેવાનું પછી તળાવ એટલે કે વ આપેલું છે તો વની અંદર દાદા મલકે છે તો આ વર્ષ થાય છે ન તો નહીં પછી મોર ટહુકે છે તો ર ઉપર સસલું સરસ છે તો તેની અંદર લેટરનું શું કરવાનું સર્કલ ઉંદર ઉદાસ છે એન્ડ એટમાં મગન મરદ છે રમણ રમત રમે છે દરજી કપડાં સીવે છે આ રીતે તમારે શું કરવાનું છે તેને ઓળખવાનું છે ઓકે પછી જો આપણને શું આપેલું છે ફિફ્ટીન વિભાગ એના વાક્યો વાંચો અને વિભાગ બીમાં જુદા પડતા શબ્દો ફરતે સર્કલ કરો એટલે કે રીડ ધ સેન્ટેન્સ ઇન કોલમ એ એન્ડ સર્કલ ડિફરન્ટ વર્ડ્સ ઇન કોલમ જો શું કીધું છે કે આપણા જે વર્ડ્સ છે એટલે કે જે વાક્યો છે તેની અંદર એ અને બીમાં એટલે અલગ થતું હોય તેની ઉપર શું કરવાનું છે ગોળાકાર વર્તુર કરવાનું ઓકે તો જો આપણને એ એન્ડ બી આપેલું છે તો જો શું છે મનન રમે છે એન્ડ બીમાં શું છે નમમ રમે છે તો અલગ શું થયું આમાં નમમ તો નમમ ઉપર શું કરવાનું રાઉન્ડ પછી સેકન્ડ વદન જમે છે આમાં વનંત જમે છે તો તેની અંદર શું કરવાનું વનંત ઉપર પછી વરસાદ વર્ષે છે આમાં વરસાદ વસેર છે તો વરસેર ઉપર રાઉન્ડ પછી વાદળ ગરજે છે એટલે વાદળ ગજેર છે કે તમને આઈડિયા આવી ગયું હશે ને પછી મામા સાદ કરે એટલે કે મામા દશા કરે એટલે દશા ઉપર સવારે ગામ જાગે સવારે મગા જાગે તો આપણે શેન ઉપર કરવાનું મગા ઉપર મને ગમે વરસાદ મને ગમે વરસ વરદાસ એટલે કે વરદાસ ઉપર એન રેવાને શાવન ગમે શા રેવાને સાનવ ગમે તો સાનવ ઉપર રામન નમે છે કે રામન મને છે તો મને ઉપર સાગરને ને રાસ ગમે તો શું કરવાનું સાગરને ને રાસ મેઘ એટલે કે મેઘ ઉપર ઓકે આ રીતે તમારે આઇડેન્ટિફાઈ કરવાનું સેન્ટેન્સનું અને શું કરવાનું છે તેના વર્ડ્સ જે અલગ થતા હોય તેની ઉપર ગોળાકાર કરવાનું એટલે કે સર્કલ કરવાનું પછી જો સિક્સટી જે શબ્દ ર શ કે દ શરૂ થતો હોય તેના ઉપર બ્રેકેટ કરવાનું તો જો અરાઉન્ડ ધ વર્લ્ડ સ્ટાર્ટિંગ ફોર્મ વ ર ધ કરવાનું જે વર્ડ્સ આવતા હોય જેનાથી તમારા શું બનતા હોય શબ્દો બનતા હોય તેની ઉપર શું કરવાનું છે આપણને બ્રેકેટ કરવાનું તો જો શું આપેલું છે ફર્સ્ટ આપણને ઉદાહરણ ર મ ત પછી જોઈએ આપણે તો આની અંદર કયો વર્ડ્સ વપરાય છે ગ મ ન તો બને છે તો કે નૌ પછી દ ર દ આમાં બને છે તો તેનું ઉત્તર કરવાનો પછી મ ગ ન તો છે તેની અંદર તો કે ન પછી વ મ ન ઓકે પછી જ ગ ન બને છે ન પછી ત ર ત કે તો અહીંયા પછી ખ મ અણ થાય છે ન ક મ ર પછી શ ર અણ પછી મ ર ક આ રીતે તમારે શું કરવાનું છે જેની અંદર વ ર શ કે દ થતા હોય તે તમારા વર્ડ્સને શું કરવાનું છે તેને બ્રેકેટ કરી લેવાનું ઓકે જો હવે નેક્સ્ટ શું આપણને આપેલું છે જોઈએ તો નીચે ચિત્રને તેના સાચા શબ્દ સાથે જોડો એટલે કે મેચ ધ પિક્ચર ઇટ્સ કરેક્ટ ધ વર્ડ શું કીધું છે તો તમને જો અહીંયા પિક્ચર આપેલા છે અહીં તેના શબ્દ આપેલા છે અને તે પિક્ચરમાંથી તે જોઈ તે શબ્દની સાથે શું કરવાનું છે તેને જોઈન્ટ કરવાનું છે તો એની પહેલાં તો આપણે પેન્સિલ અને સ્કેલનો જ ઉપયોગ કરવાનો એટલે કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને તેને મેચ કરવાનો ઓકે તો જો ફર્સ્ટ શું છે આપણને આપેલું છે જોઈએ તો શું છે વહાણ તો વહાણને સ્કેલ દ્વારા શું કરવાનું તેને લાઇન ડ્રો કરવાનું એન્ડ સેકન્ડ બોલ તો એટલે કે દડો તો દડા સામે પછી સગડી સગડી ઉપર એન્ડ રમકડા જ્યાં જ્યાં તમારા જે પિક્ચર આપેલા છે અને જે શબ્દો તેની સાથે મેચ થતા હોય તેની સામે પેન્સિલ અને સ્કેલથી તેને લાઈનિંગ કરવાનું ઓકે એન્ડ રેડિયો તો ક્યાં છે રેડિયો રેડિયો પછી વેલણ એન્ડ ડેડકો આ રીતે આપણે સેકન્ડ બાજુ જોઈએ તો મંદિર છે એટલે કે દેરાશર પછી શમડી પછી શું આપેલું છે રબડ તો રબડ ક્યાં છે આ પછી દરવાજો એન્ડ રેનકોટ પછી શું આપેલું છે આપણને વેલ શું છે આપણને શું આપેલું છે વેલ તો આપણે વેલ સામે કરવાનું એન્ડ વકીલ આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું કે હવે જો તમને ખ્યાલ આવી ગયો હશે કે જે પણ તમારા જે લેસન છે રીમઝીમ તેની અંદર જેટલું આપણે કર્યું એ તમારે શું કરવાનું છે તેને આઇડેન્ટિફાઈ કરી અને તેને કરવાનું છે ઓકે લખવાનું છે બાય